રાજકોટના હરિહર ચોકમાં આવેલ પૂજા કોમ્પ્લેક્સમાં પરેશ કુકડિયા નામના વકીલ ઉપર તેમના જ અસીલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. દસ્તાવેજના કામ માટે આવેલ તેમના અસીલ દ્વારા કોઈ કારણોસર ઉશ્કેરાઈ જઈને હુમલો કરાયો હતો. ત્યારબાદ વકીલ પરેશ કુકડિયા દ્વારા આરોપી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. એ ડિવિઝન પોલીસ દ્વારા રાજેન્દ્રસિંહ જાડેજા નામના હુમલાખોર આરોપીની તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જાણીએ વધુ વિગત. આજરોજ પરેશભાઈ નગીનભાઈ નગીનદાસ કુકડિયા છે સોની, એ વકીલ છે અને એને વારસાઈનું સર્ટિફિકેટ બનાવવાનું હતું એક અસીલનું. તો એના એક દીકરાએ જે વિરુદ્ધમાં તો એણે વકીલને ના પાડી હતી કે તમે આ વારસાઈ સર્ટિફિકેટ નહીં બનાવતા, અને એમાં પછી આ વકીલશ્રીએ જે એના અન્ય સભ્યો જે ત્રણ છે એના માતા અને એના ભાઈ ને એનું તો એનું વારસાઈ સર્ટિફિકેટ બનાવ્યું તો એની ઓફિસે આવી 7 વાગ્યાના સુમારે અને ધોળકિયા સ્કૂલ પાસે બાલાજી હોલ ખાતે અને ઝપાઝપી કરી અને એને ઝાપટ મારી અને મારી નાખવાની ધમકી આપી. આ બાબતનો ગુનો આજે દાખલ થયો છે. આ બાબતે વકીલશ્રીએ કંટ્રોલને જાણ કરતાં તાત્કાલિક પોલીસ પહોંચી છે અને આરોપી જે છે એને અહીંયા લઈ આવ્યો છે. આરોપીનું સુખદેવસિંહ છે, આરોપીનું નામ રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા સુખદેવસિંહ જાડેજા. જી, આ કામનો આરોપી રાજેન્દ્રસિંહ સુરપાલસિંહ જાડેજા નામનો વ્યક્તિ છે. એના માતા પ્રસન્નબા, એના કાકી સરોજબા અને એના કાકા અનિરુદ્ધસિંહ, આ ત્રણેય વ્યક્તિઓની એક મિલકત હતી. એનું મેં વારસા સર્ટિફિકેટ મેળવવા નામદાર કોર્ટમાં કાર્યવાહી કરી. આથી 3 મહિના પહેલાં મેં કાર્યવાહી કરી હતી, જે 2-3 દિવસ પહેલાં કાર્યવાહી પૂરી થઈ ગઈ અને એને વારસા સર્ટિફિકેટ મેં સોંપી દીધું. ત્યારબાદ એનું જૂનવાણી મકાન છે એને આ પાડવું હતું, એટલે કોર્પોરેશનમાં એક સોગંદનામું રજૂ કરવાનું હતું. એના માટે મને એના નાના ભાઈ બ્રિજરાજસિંહનો ફોન આવ્યો અને મને વાત કરી, એટલે મેં એને આજે સાંજે ત્રણેય જે મિલકતના માલિક હતા એને મારી ઓફિસે બોલાવ્યા હતા. આ લોકો 6 વાગે આવે એ પહેલાં આ કામના આરોપી રાજેન્દ્રસિંહે મને 5 વાગે ફોન કરી અને એવું જણાવ્યું કે તમે મારી માતાની કોઈ જગ્યાએ સહી લેતા નહીં. એટલે 6 વાગે આ લોકો આવ્યા એટલે મેં એને વાત કરી, ભાઈ તમારા છોકરાનો ફોન આવ્યો હતો એટલે હું આ સોગંદનામું કરતો નથી. એટલે એ લોકોએ મને સમજાવ્યું કે કરી નાખો, પણ છતાંય મેં સોગંદનામું કર્યું નહીં. અને એ લોકો રવાના થતા હતા, મારી ઓફિસના દરવાજા સુધી પહોંચ્યા, ત્યાં અચાનક આ ભાઈ આવી મારી ઉપર હુમલો કરી, મને તમાચો માર્યો અને મને ધમકી આપી મારી નાખવાની, અને મને દહેશત છે કે મારી ઉપર ફરીવાર હુમલો કરે. એટલે તરત જ મારા ઓફિસ સ્ટાફમાં 7-8 વ્યક્તિઓ હતા, એના ભાઈ કાકા બધાએ એને રોકી સાઈડમાં બેસાડ્યો અને એ દરમિયાન મેં 100 નંબરમાં ફોન કરી અને મોબાઈલમાં આવીને મને અધિકારીએ કીધું તમે એ ડિવિઝન પહોંચો, એટલે મેં અહીંયા આવીને મારી ફરિયાદ નોંધાવેલી છે અને અત્યારે આ લોકો રાખેલો છે. સાઈલ સપા સાથે મીતભાઈ આણી, રાજકોટ.